નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે આંકડાશાસ્ત્રમાં ભાગ બે તેની અંદર સ્વાધ્યાય એક છે તેમાં વિભાગ સી દાખલા નંબર 12 થી શરૂઆત કરવાની છે. જોઈએ શું કીધું છે. દાખલા નંબર 12 વિભાગ સી ની અંદર રકમ જોઈએ. ચલો 12માં દાખલામાં કીધું છે પી એ બરાબર 1/3, પી બી બરાબર 2/3 અને પી એ છેદ બી બરાબર 1/6 હોય તો પી એ ડેશ છેદ બી ડેશ શોધવાનું છે. ઓકે, ચાલો રકમ લખી લઈએ. સૌ પ્રથમ દાખલા નંબર 12 વિભાગ સી રકમમાં શું કીધું છે કે પી એ બરાબર, પી એ બરાબર 1/3, પી બી બરાબર 2/3 અને પી એ છેદ બી બરાબર 1/6 આટલું આપેલું છે. શોધવાનું શું કીધું તો કે પી એ ડેશ છેદ બી ડેશ, આ પરિણામ આપણે મેળવવાનું છે. ચાલો આ પરિણામ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ તો પી એ યોગ બી મેળવવું પડે. શા માટે એ યોગ બી મેળવવું પડે એની પાછળનું રીઝન કહું તો કે પી એ ડેશ છેદ બી આની કિંમત, પી એ ડેશ છેદ બી ડેશ આ કિંમત અને પી એ યોગ બી આનો ડેશ આ બંને કિંમત કેવી આવશે હંમેશા સરખી જ હોય. તો પી એ યોગ બી છે આની કિંમત હું મેળવી લઉં, પી એ યોગ બી ની કિંમત મળી જાય તો મને એનો ડેશ પણ મળી જાય. તો સૌ પ્રથમ પી એ યોગ બી મેળવીએ આપણે. તો પી પી એ ની વત્તા પી બી માઇનસ પી એ છેદ બી આ વસ્તુ સૂત્ર મૂકશો એટલે શું મળશે આપણે તો કે પી એ યોગ બી આ કિંમત મળી જાય. આપણે પી એ યોગ બી ની કિંમત મેળવીએ. ચલો પી એ ની કિંમત કેટલી છે તો કે 1/3 વત્તા 2/3 માઇનસ 1/6 બરાબર પી એ યોગ બી. ચલો હવે આગળ વધારીએ. 1/3 વત્તા 2/3 ઓછા 1/6 તો સૌ પ્રથમ તો બધાનો સરવાળા બાદ બાકી કરવા માટે બધાનો છેદ સરખો કરવો પડે. તો છેદ સરખો કઈ રીતે કરશું તો કે લસા લેવો પડે. તો 3, 3 અને 6 છે અને લસા હંમેશા વિદ્યાર્થી મિત્રો 6 આવતો હશે. કેટલો આવતો હશે? 6. તો લખીએ 1/3 વત્તા 2/3 વત્તા 1/6. ચાલો હવે મારે 3 છે, અહીંયા મારે 6 કરવા હોય તો કેટલા વડે ગુણવું પડે તો કે 2 વડે ગુણવું પડે. તો નીચે 2 વડે તો ઉપર પણ 2 વડે કરવું પડે. ચાલો અહીંયા પણ 3 છે તો નીચે 2 વડે ઉપર પણ 2 વડે. ચાલો અહીંયા તો 6 છે તો 1 વડે જ ગુણવું પડે. તો 6 1 6 ઉપર પણ કેટલા વડે ગુણવું પડશે તો કે ન્યા ઉપર 1 વડે, નીચે 1 વડે એટલે ઉપર પણ 1 વડે. ચાલો આગળ વધારીએ. 1 2 2 3 2 છ વત્તા 2 2 4 3 2 છ વત્તા 1 1 1 6 બરાબર પી એ યોગ બી. ચલો બધાનો છેદ કેવો થઈ ગયો, હવે સરખો થઈ ગયો છે તો આપણે અંશનો સરવાળો કરી શકીએ. તો 2 વત્તા 4 વત્તા 1 સોરી અહીં માઇનસ આવશે, માઇનસ 1 6 ચાર ને 2 થાય 6, 6 માંથી 1 જાય તો વધે 5 6. આ કેની કિંમત મળી તો કે પી એ યોગ બી, પી એ યોગ બી બરાબર 5/6 મળી ગયા. હમણાં જ મેં કીધું હતું કે પી એ યોગ બી ની કિંમત મળી જાય તો આપણે એનો ડેશ મેળવી શકીએ. કારણ શું કે આપણે એનો ડેશ મેળવશું પી એ યોગ બી ડેશ અને આપણે જે જોઈએ છે શું જોઈએ છે તો કે પી એ ડેશ છે બી ડેશ આ બંનેની કિંમત કેવી હોય હંમેશા સમાન હોય. તો હવે આપણે મેળવશું શું તો કે પી એ યોગ બી ડેશ. ચાલો એ તો આપણે આવડે છે, કોઈ પણ રકમનો કોઈ પણ વેલ્યુ એનો આપણે ડેશ મેળવવો હોય તો શું કરીએ તો કે 1 માંથી એને બાદ કરીએ. તો અહીં લખીએ પી એ યોગ બી ડેશ બરાબર
एक माइनस पी ए योग डी। एक माइनस ए योग बी कीमत कितनी मिली? पांच ना छेद में छ। बात करिए एक माइनस पांच ना छेद में छ करव, छ एक छ, छ माथी पांच जाए तो वजे केटला? एक, एक ना छेद में छ। आ केनी कीमत मिली? ए योग बी डेश नी कीमत मिली। तो ए योग बी डेश नी कीमत अने ए डेश छेद बी डेश आ बने ने कीमत केवी होय? हमेशा सरखी होय। आना बराबर शू मळ्युं आपणे? ए डेश छेद बी डेश बराबर एक ना छेद में छ। चलो दाखला नो स्क्रीनशॉट लई लो, एटले तमारे लोको ने लखवो होय तो वांधो ना आवे। विभाग सी दाखला नंबर बार छे। चलो स्क्रीनशॉट लई गयो छे, आगळ वधारीए। हवे दाखला नंबर तेर छे ने विद्यार्थी मित्रों, दाखलो दाखला नंबर तेर ए आपणे कैंसल करवानो छे, ए तमारा कोर्स में छे नहीं, तो तेरमो दाखलो नथी करवानो। त्यारबाद छे चौदमो दाखलो, चौदमो दाखलो आपणे समझीए। जो शुं कीधुं छे चौदमो दाखलाना रकममां? घटनाओ ए अने बी निरपेक्ष घटनाओ होय अने 3PA बराबर 2PB बराबर 0.12 होय तो पी ए छेद बी शोधवानो छे। चलो लखीए रकम। सौ प्रथम दाखला नंबर 14 जे आपेलो छे ते लखीए के 3PA बराबर 2PB बराबर 0.12 PA छेद B बराबर केटला? चलो अगाउ आपणे आवा दाखला शीखी गया छे। जो 0.12 छे केना बराबर आप्युं छे? आ बधा बराबर आप्युं छे। 3PA बराबर 2PB बराबर 0.12 आपेलुं छे। तो सौ प्रथम विद्यार्थी मित्रों आपणे पी ए नी किंमत अने पी बी आ बंनेनी किंमत ने अलग अलग करवी पड़े। चलो ए बंनेनी किंमत अलग करिए। सौ प्रथम आ समझो शुं आप्युं छे, तो के 3PA बराबर 0.12 आप्या छे। एनी 3PA बराबर 0.12 मारे तो खाली एक PA जोईए छे। अहींया त्रण गुणाकार में छे, आ बाजू जाए एटले केमां वही जाए? तो के भांगाकार में वही जाए। तेथी PA बराबर 0.12 भांगा 3। 0.12 भांगा 3 करो एटले तो के 0.04 आवे। आ केनी किंमत मळी? PA नी। हवे PB नी किंमत, PB माटे शुं कीधुं जोवो? 2PB धवल अत्यारे भाई छे ने दाखला में ध्यान आपवानुं छे, भावलो हूँ करतो होय मारे नथी जाणवुं। हवे जो बीजी वार मेसेज मने देखाणवामां तो हूँ सीधो रिमूव कर दे मीटिंग माथी। ओके 2PB बराबर 0.12 2PB बराबर 0.12 आप्या छे। आपणे फक्त PB नी ज किंमत जोईए छे, तो बे गुणाकार में छे, आ बाजु जाए तो भांगाकार में आवी जाए। तेथी PB बराबर 0.12 भांगा 2। मां जे रीते 3 हता ए रीते अहीं 2 छे। 0.12 भांगा 2 करो एटले आंसर आवशे 0.06। चलो PA नी किंमत मळी गई, PB नी किंमत मळी गई। हवे विद्यार्थी मित्रों आपणे आगळ कीधुं तुं के A अने B निरपेक्ष घटनाओ छे। જ્યારે પણ કોઈ બે નિરપેક્ષ ઘટનાઓ હોય તો તે બંનેનો ગુણાકાર કરીએ તો આપણે એ છેદ બી મળી જાય, એટલે કે અહીં પી એ છેદ બી બરાબર પી એ ગુણાકારમાં પી બી। ચલો પી એ ની કિંમત કેટલી છે? તો કે 0.04 ગુણાકારમાં પી બી ની કિંમત કેટલી છે? 0.06। 0.04 गुणाकार में 0.06 करो एटले 0.0024। आ केनी किंमत मळी गई? पी ए छेद बी नी किंमत। ओके चलो हवे आगळ वधारीए, स्क्रीनशॉट लईए दाखलानो। चलो स्क्रीनशॉट लेवे फटाफट दाखला नो।
ચલો 14મો દાખલો થઈ ગયો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 15 ની રકમ જોઈએ। જોઈએ શું કીધું છે દાખલા નંબર 15 માં, બે ઘટનાઓ A અને B માટે 5PA બરાબર 3PB બરાબર 2PAB બરાબર 3 ના છેદમાં 2 હોય તો પી એ ડેશ યોગ બી ડેશ શોધવાનો છે। હમણાં ગણ્યો વિદ્યાર્થી મિત્રો એ જ ટાઈપનો દાખલો, બધાની રકમ આપણે અલગ અલગ પાડવી પડશે। ચાલો રકમ લખીએ, સૌ પ્રથમ શું આપ્યું છે એની દાખલા નંબર 15 માં, તો કે 5PA બરાબર 3PB બરાબર 2PA યોગ બી બરાબર 3 ના છેદમાં 2। આ બધાના બરાબરમાં 3 ના છેદમાં 2 આપ્યા છે, તો આપણે બધાને અલગ અલગ કરવું પડશે। પી એ ની કિંમત, પી બી ની કિંમત અને પી એ યોગ બી ની કિંમત। સૌ પ્રથમ પી એ નો વારો લઈએ, શું આપ્યું છે, તો કે 5PA બરાબર શું થાય, તો કે 3 ના છેદમાં 2 થાય। ઓકે હવે 5 ગુણાકારમાં છે, આ બાજુ જોડે આવી એટલે શું થઈ જાય, તો કે ભાંગાકારમાં વહી જાય। તેથી પી એ બરાબર 3 ના છેદમાં 2 એના છેદમાં 5। હવે આને કઈ રીતે ગણતરી કરવી, એને સિમ્પલ વિદ્યાર્થી મિત્રો કરવાનું કંઈ નહીં, તમારે છેદનો છેદ સાથે ગુણાકાર કરવાનો, છેદનો છેદ હોય એનો ગુણાકાર કરવાનો, 5 ગુણાકારમાં 2 કરવાના। તેથી 3 છેદમાં 5 ગુણ્યા 2 બરાબર 3 ના છેદમાં 10, આ કેની કિંમત મળી ગઈ, પી એ ની કિંમત મળી। સેમ એ જ રીતે આપણે પી બી ની કિંમત મેળવીએ, પી બી બરાબર શું આપ્યું છે, તો કે 3PB બરાબર આપ્યા છે, 3PB બરાબર 3 ના છેદમાં 2 આપ્યા છે। તેથી PB બરાબર 3 ના છેદમાં 2 ને એના છેદમાં કેટલા આવશે, તો કે 3 આવશે। તેથી 3 ના 3 ઉપર છેદમાં 3 ગુણ્યા 2 તેથી 3 ના છેદમાં 6, અને આપણે ટૂંકું કરી શકીએ 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2 પણ લઈ શકીએ। ચલો આ બીજી આન્સર મળી ગયો, હવે આગળ ત્રીજું મેળવીએ। હવે શું આપ્યું છે, તો કે 2P A યોગ B, 2P A યોગ B આવું આપેલું છે બરાબર કેટલા, તો કે 3 ના છેદમાં 2, આ 2 ગુણાકારમાં છે આ બાજુ જાય એટલે ભાંગાકારમાં વહી જાય। તેથી સિમ્પલ ગણતરી પી એ યોગ બી બરાબર 3 ના છેદમાં 2 ગુણ્યા 2 બરાબર 3 ના છેદમાં 4। ચલો એક એ ની કિંમત મળી ગઈ, બી ની કિંમત મળી ગઈ અને એ યોગ બી ની કિંમત પણ મળી ગઈ। આપણે શું મેળવવાનું છે, તો કે આપણે મેળવવાનું છે પી એ ડેશ યોગ બી ડેશ, આને યાદ કરવાનું છે આપણે। ચલો આના માટે આગળ વધારીએ વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ એ યોગ બી ની કિંમત છે તમારી પાસે, પરંતુ એ છેદ બી ની ક્યાંય કિંમત છે નહીં, તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો એ છેદ બી ની કિંમત મેળવવી પડે। કેમ મેળવવી, શું એ અને બી નો ગુણાકાર કરી શકીએ આપણે, નહીં કરી શકીએ। જે અગાઉ દાખલામાં કર્યો હતો કે એ છેદ બી, જો અહીંયા મેં કર્યું હતું કે એ છેદ બી બરાબર પી એ ગુણ્યા પી બી, પરંતુ વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે રકમમાં ચોખવટ કરીને આપેલું હતું કે બંને ઘટનાઓ નિરપેક્ષ ઘટનાઓ છે, એટલા માટે અહીં રકમમાં આપણે ક્યાંય કીધું નથી કે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે, એટલે આપણે એ અને બી નો ગુણાકાર કરી શકીએ નહીં। તો બીજી કઈ રીત છે, ઓકે તો બીજી રીત છે એ યોગ બી ના આધારે। ચલો એ યોગ બી નું સૂત્ર શું થાય યાદ કરો જોઈએ, તો કે પી એ યોગ બી બરાબર થાય પી એ વત્તા પી બી માઇનસ પી એ છેદ બી। જો આ સૂત્ર છે ને આની અંદર એ છેદ બી આવે છે, તો આ એ છેદ બી ની કિંમત ને આપણે એકલી કરશું એટલે મળી જાય। ચાલો એ યોગ બી બરાબર શું મળ્યું આપણે, તો કે 3 ના છેદમાં 4 લખો અહીંયા, 3 ના છેદમાં 4 બરાબર પી એ ની કિંમત કેટલી છે, તો કે પી એ બરાબર 3 ના છેદમાં 10 વત્તા પી બી ની કિંમત કેટલી છે, તો કે 1 ના છેદમાં 2 માઇનસ પી એ છેદ બી ની કિંમત છે નહીં, તો એમને લખો એ છેદ બી। ચાલો હવે એ છેદ બી ની કિંમત જોઈએ છે આપણે, એટલે એને એકલા કરીએ, તો પી એ છેદ બી બરાબર શું થઈ જાય,
કે ઉલટી જઈ રકમ તનના છેદમાં ચાર આ બાજુ છે, આ બાજુ લઈ આવીએ એટલે કેવા થઈ જાય, માઇનસ થઈ જાય. તો તનના છેદમાં દસ વત્તા એકના છેદમાં બે માઇનસ ત્રણના છેદમાં ચાર. હવે સરવાળો બાદબાકી કરવા માટે શું કરવું પડે, તો કે લસા લેવો પડે. કેનો? દસ બે અને ચાર. ચલો આનો લસા કેમ લેવો, લસા લેતા આવડે છે, હું તમને લસાની ગણતરી નથી કરાવતો. આનો લસા આવશે કેટલો આવશે ખબર છે? વીસ આવશે. અહીં લખી દઉં છું, લસા બરાબર વીસ. એનો મતલબ કે બધાના છેદમાં વીસ કરવા પડે. ચલો તો ત્રણના છેદમાં દસ છે, અહીંયા દસ છે નું કેટલા વડે ગુણી, તો વીસ થશે તો કે બે વડે. નીચે બે વડે તો ઉપર પણ બે વડે કરવું પડે. તો ત્રણ બે છ છેદમાં દસ બે વીસ વત્તા, ચાલો બે છે વીસ કરવા કેટલા વડે ગુણવું પડે, તો કે દસ વડે. તો અહીંયા દસ વડે નીચે, ઉપર પણ દસ વડે કરવું પડે. તો દસ એકુ દસ, નીચે બે દસ વીસ, સોરી માઇનસ ચાર છે કેટલા વડે ગુણવા પડે, તો કે ચાર ને પાંચ વડે ગુણવા પડે. નીચે પાંચ વડે, ઉપર પણ પાંચ વડે. ત્રણ પાંચ પંદર, પાંચ ચાર પાંચ વીસ. ચાલ બધાનો છેદ સરખો થઈ ગયો, તો હવે આપણે સરવાળાઓને બાદબાકી કરી શકીએ. તેથી છ વત્તા દસ માઇનસ પંદર છેદમાં વીસ, છ દસ સોળ, સોળમાંથી પંદર જાય એટલે વધે એક, ને એકના છેદમાં વીસ. આ કેની કિંમત મળી આપણે? એ છેદ બી ની કિંમત મળી ગઈ. હવે એ છેદ બી ની કિંમત મળી ગઈ હોય તો અગાઉનું પરિણામ યાદ કરો જે વિદ્યાર્થી મિત્રો, આપણે શું જોઈએ અત્યારે, તો કે એ ડેશ યોગ બી ડેશ જોઈએ છે. એ ડેશ યોગ બી ડેશ, એના માટે સમજી લ્યો, પી એ ડેશ યોગ બી ડેશ આ કિંમત, અને પી એ છેદ બી ડેશ આ બંને કિંમત સરખી થાય હંમેશા માટે. તો એ છેદ બી છે એની કિંમત આપણી પાસે છે, એનું ડેશ મેળવી શકીએ આપણે, તો એના બરાબર કઈ કિંમત આવી જાય, તો એ ડેશ યોગ બી ડેશ ની કિંમત આવી જાય. તો પી એ છેદ બી ડેશ બરાબર શું થાય, તો કે એક માઇનસ પી એ છેદ બી. ચલો એક માઇનસ એ છેદ બી ની કિંમત હમણાં જ આપણે મેળવી, કેટલી આવી, તો કે એક માઇનસ એકના છેદમાં વીસ બરાબર. વીસ એક વીસ, વીસમાંથી એક જાય તો વધે ઓગણીસ, ઓગણીસના છેદમાં વીસ. ચલો આ આન્સર આવી ગયો. ચાલો બંને પેજનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પહેલા આ પેજનો લઈ લ્યો સ્ક્રીનશોટ. ત્યારબાદ આગળનો પેજ છે છેલ્લો આન્સર, તેનો પણ સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે ચાલો નેક્સ્ટ, ત્યારબાદ દાખલા નંબર સોળ જોઈએ. શું કીધું છે સોળમાં દાખલામાં જોઈએ. કીધું છે સોળમાં દાખલામાં બે નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે, જો શબ્દ સમજે કીધું છે તમને નિરપેક્ષ ઘટનાઓ છે માટે, એ છેદ બી બરાબર ઝીરો પોઈન્ટ બાર અને પી બી બરાબર ઝીરો પોઈન્ટ ત્રણ હોય તો પી એ યોગ બી શોધવાનો છે. ચાલો લખીએ રકમ. કેવી ઘટનાઓ છે વિદ્યાર્થી મિત્રો? નિરપેક્ષ ઘટનાઓ છે. સૌ પ્રથમ જે આપ્યું છે તેને લખો. આપ્યું છે પી બી બરાબર ઝીરો પોઈન્ટ ત્રણ, ત્યારબાદ પી એ છેદ બી બરાબર ઝીરો પોઈન્ટ બાર. ચાલો એટલી વસ્તુ આપી છે, મેળવવાનું શું કીધું, તો કે પી એ યોગ બી બરાબર કેટલા. ચાલો આગળ વધારીએ, તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ કીધું કે એ અને બી નિરપેક્ષ ઘટના હોય તો આપણે એ છેદ બી ની કિંમત કેમ મળે, તો કે પી એ ગુણાકારમાં પી બી જવું થાય. બંને ઘટના નિરપેક્ષ છે તેથી પી એ છેદ બી બરાબર પી એ ગુણ્યા પી બી આવું થાય. એ છેદ બી ની કિંમત કેમ મળે, તો કે પી એ ગુણ્યા પી બી થાય. તો પી એ છેદ બી ની કિંમત તો તમને આપેલી છે, કેટલી આપી, તો કે ઝીરો પોઈન્ટ બાર. ઝીરો પોઈન્ટ બાર બરાબર શું થાય, તો કે પી એ ની કિંમત છે નહીં, તો લખો એમને એમ
પી એ ગુણ્યા પી બી ની કિંમત તો આપેલી છે 0.3. ચલો હવે જે જોઈએ છે ને એકલું કરો, શું જોઈએ તો કે પી એ જોઈએ છે, તો પી એ બરાબર 0.12 ભાંગ્યા ગુણાકારમાં હતા 3 0.3 આ બાજુ એવર ક્યાં આવી ગયા ભાંગાકારમાં 0.12 ભાંગ્યા 0.3 કરો એટલે આન્સર કેટલો આવશે 0.4. આ કેની કિંમત મળી, પી એ ની કિંમત મળી ગઈ. હવે આપણે શું જોઈએ તો કે આપણે તો જોઈએ એ યોગ બી, તો એ યોગ બી નું સૂત્ર છે આપણે ખ્યાલ સરવાળાનો નિયમ સંભાવનાનો, પી એ યોગ બી બરાબર પી એ વત્તા પી બી માઇનસ પી એ છેદ બી. આ સૂત્ર બધાને ખ્યાલ છે. ચાલો હવે કિંમત મૂકીએ, પી એ ની કિંમત આપણે મેળવી 0.4 વત્તા પી બી ની કિંમત આપેલી છે 0.3 માઇનસ પી એ છેદ બી ની કિંમત આપણે મેળવેલી આપેલી છે 0.12. 0.4 વત્તા 0.3 માઇનસ 0.12 એટલે આન્સર આવશે 0.58. ચાલો આ થઈ ગયો ફાઇનલ આન્સર. ચાલો સ્ક્રીનશોટ લઈ લેવાનો 16મો દાખલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે દાખલા નંબર 16 17 નથી કરવાનો, ત્યારબાદ દાખલા નંબર 18 આપેલો છે તે જોવાનો છે. દાખલા નંબર 18 17માં દાખલામાં કોઈ વેલ્યુ કેવું ફાઇન્ડ કરવાનું કીધું નથી. ચાલો 18મો દાખલો, તેમાં શું કીધું છે સમજીએ. બે ઘટનાઓ એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના 1/4 અને ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તેની સંભાવના 1/5 હોય તો ઘટના બી બનવાની સંભાવના શોધો. ખાસ રકમ સમજવા જે વિદ્યાર્થી મિત્રો, જો શું કીધું છે કે એ અને બી ઓછામાં ઓછી, શબ્દ ખાસ સમજવાનો, ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના 1/4 આપેલી છે અને ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તેની સંભાવના 1/5 તો ઘટના બી બનવાની સંભાવના શોધવાની છે. રકમ લખીએ, જે આપેલું છે તેને લખીએ. જો એને એવું કીધું છે કે એ અને બી ઓછામાં ઓછી એક ઘટના બને છે તો એને શું કહેવાય, તો કે એ યોગ બી કહેવાય. લખીએ, ઓછામાં ઓછી એક ઘટના બને તે બરાબર પી એ યોગ બી થાય. શું થાય, ઓછામાં ઓછી એક ઘટના બને એને શું કહેવાય, પી એ યોગ બી. એને બરાબર આપણે આપ્યું છે, શું આપ્યું તો કે 1/4, તેથી પી એ યોગ બી બરાબર 1/4. આ એક રકમ મળી. હવે ની આગળ કીધું છે વિદ્યાર્થી મિત્રો કે ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તે ઘટના, લખીએ ઘટના એ બને અને ઘટના બી ન બને. તો ઘટના એ બનતી હોય ને વિદ્યાર્થી મિત્રો તો એને આપણે લખી શકીએ પી એ, જે ન બનતી હોય એને આપણે ડેશ આપી દઈએ, તો પી એ છેદ બી ડેશ બરાબર શું આપ્યું, 1/5 આટલું આપેલું છે. હવે આપણે સંભાવનાના સરવાળાનો નિયમ મેળવીએ કે પી એ યોગ બી બરાબર પી એ વત્તા પી બી માઇનસ પી એ છેદ બી. ચાલો આ નિયમ બધાને ખ્યાલ છે. હવે અહીં વિદ્યાર્થી મિત્રો એ છેદ બી ડેશ છે એના બરાબર આપણે શું મૂકી શકીએ, તો કે પી એ માઇનસ પી એ છેદ બી મૂકી શકીએ. તેથી આવું લખીએ કે પી એ યોગ બી બરાબર પી એ માઇનસ પી એ છેદ બી વત્તા પી બી. આ પરિણામ મૂક્યું. આગળ વધારીએ, પી એ યોગ બી બરાબર પી એ છેદ બી ડેશ વત્તા પી બી. ચાલો આવું કેમ મૂક્યું, તો કે
આ ખ્યાલ છે આપણે કે એ છેદ બી ડેશ છે એના બરાબર આપણે મૂકી શકીએ. જો આ રાખો કે પી એ છેદ બી ડેશ બરાબર પી એ માઇનસ પી એ છેદ બી. જો આ મૂક્યું છે પી એ માઇનસ પી એ છેદ બી. હવે આગળ વધારીએ કે પી એ યુગ બી છે પી બી બરાબર. હવે પી બી ની કિંમત જોતી હોય તો પી એ યુગ બી માઇનસ પી એ છેદ બી આ બંનેની કિંમત બાદ કરી નાખવાની, એ છેદ બી ડેશ આવશે. સોરી અહીં આગળ વધારીએ. તેથી એકના છેદમાં ચાર ઓછા એકના છેદમાં પાંચ બરાબર પાંચના છેદમાં ચાર. કઈ રીતે આવ્યું પાંચના છેદમાં ચાર? પાંચ એકુ પાંચ, ચાર એકુ ચાર. પાંચના છેદ પાંચ માઇનસ ચાર છેદની અંદર પાંચ ચાર વીસ બરાબર પાંચમાંથી ચાર થઈ તો એક, એકના છેદમાં વીસ. આ થઈ ગયો આન્સર. ચલો અહીં તમારે નોંધ એક મૂકવી હોય તો તમે મૂકી શકો કે એ છેદ બી ડેશ બરાબર, જો આ લખી નાખો એ છેદ બી ડેશ બરાબર પી એ માઇનસ પી એ છેદ બી. ચાલો સ્ક્રીનશોટ લઈ લઈએ. દાખલા નંબર અઢાર. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ઓગણીસ નથી કરવાનો, દાખલા નંબર વીસ સમજીએ. જોઈએ શું કીધું છે. દાખલા નંબર વીસ રકમ સમજીએ. દસ વ્યક્તિઓના ઓકે બાકી છે સ્ક્રીનશોટ લેવાનો. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. દાખલા નંબર વીસ સમજીએ. દસ વ્યક્તિઓના સમૂહમાં છ વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે. ચાલો કુલ દસ વ્યક્તિ છે, તેમાંથી છ વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે તો કેટલા પાસે નહીં હોય? તો કે ચાર પાસે નહીં હોય. આ સમૂહમાંથી ત્રણ વ્યક્તિઓની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું કેટલા વ્યક્તિ પસંદ કરવાના છે? તો કે ત્રણ વ્યક્તિ, દસ માંથી ત્રણ વ્યક્તિ પસંદ કરવાના. તો પેલું, ત્રણેય વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય. બીજું, બે વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય તેની સંભાવના શોધવાની. ચાલો તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે તમારે લોકોએ બંને વસ્તુ અલગ અલગ પાડી લેવી. જો કીધું છે દાખલા નંબર વીસ, કુલ કેટલા વ્યક્તિ? દસ. કુલ દસ વ્યક્તિ, તેની અંદર પાસપોર્ટ હોય. કેટલા વ્યક્તિ પાસે પાસપોર્ટ છે? તો આપણે કીધું છે દસ વ્યક્તિ છે, તેમાંથી છ વ્યક્તિ પાસે પાસપોર્ટ છે અને પાસપોર્ટ ન હોય એવા કેટલા થયા? ચાર. કુલ થઈ ગયા કેટલા? દસ વ્યક્તિ થઈ ગયા. હવે આપણે પ્રથમ સંભાવના કીધી એ પહેલા આપણે કુલ પરિણામ મેળવવા પડે. આપણે કેટલા વ્યક્તિઓ પસંદ કરવાના છે? તો લખવાનું ત્રણ વ્યક્તિ પસંદ કરવાના. કેટલામાંથી? તો કે દસ માંથી ત્રણ વ્યક્તિ પસંદ કરવાના. તેથી દસ માંથી ત્રણ હોય તો દસ સી થ્રી, આવું થાય. આપણે આગળ શીખી ગયા દસ માંથી ત્રણ, દસ સી થ્રી. આ કેની કિંમત મળશે? બરાબર એન મળે. શું મળે? એન. હવે દસ સી થ્રી ની કિંમત કેમ મળે? તો કે દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ છેદમાં ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક બરાબર દસ નવ નેવું, નેવું ગુણ્યા આઠ કરો એટલે નવ આઠ બોતેર, સાતસો વીસ. સાતસો વીસ ના છેદમાં ત્રણ બે છ, છ એકુ છ. સાતસો વીસ ભાગ્યા છ કરો એ ભાગ પાડીએ
120 ગુણ્યા 6, 6 6 કેન્સલ, વધ્યા કેટલા 120। આ n ની કિંમત કેટલી મળી ગઈ 120 મળી ગઈ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે સંભાવના આપી છે તે મેળવીએ। તો પહેલી સંભાવના આપણે કીધી છે કે ત્રણેય વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય, લખીએ ત્રણેય વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય। ચલો પાસપોર્ટ હોવો જોઈએ ત્રણેય વ્યક્તિઓ પાસે। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો જોવાનું કે એવા કેટલા વ્યક્તિ છે જેની પાસે પાસપોર્ટ છે, તો કે એવા 6 વ્યક્તિઓ છે। આપણે જે વ્યક્તિ જોઈએ એની પાસે પણ પાસપોર્ટ હોવો જોઈએ, તો આપણી પસંદગી છે કેમાંથી થવી જોઈએ, તો કે આ 6 માંથી થવી જોઈએ। 6 માંથી કેટલા પસંદ કરશું આપણે, તો કે 3। અહીં લખીએ કુલ પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિ બરાબર 6, તેમાંથી 3 પસંદ કરતા। ચલો 6 માંથી 3 પસંદ કરવાના, જેમ આગળ 10 માંથી 3 કર્યા તેમ 6 માંથી 3 પસંદ કરીએ। તો 6c3 એટલે શું થાય, 6 માંથી 3, તો 6c3 બરાબર શું થાય 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1। ચલો ભાગ પાડવો હોય તો અહીં પાડી શકીએ, 6 5 30, 30 4 120, છેદમાં 3 2 6, 120 ભાગ્યા 6 કરો એટલે આવશે 20। આ કેની કિંમત મળી, m ની કિંમત મળી। તો સંભાવનાનું સૂત્ર ઘટના a pa બરાબર m ના છેદમાં n, m બરાબર છે 20, n બરાબર આપણે મળ્યા 120, 20 ના છેદમાં 120 ભાગ પાડી શકીએ આગળ તો પાડવાના। ચાલો 120 છે તો 20 ગુણ્યા 6, 20 20 ઉડી ગયા, વધ્યા કેટલા 1 ના છેદમાં 6। આ પ્રથમ ઘટનાની સંભાવના મળી ગઈ, ચાલો સ્ક્રીનશોટ લઈ લેવાનો। ત્યારબાદ આગળ બીજી ઘટના છે તેની સંભાવના સમજીએ। ઓકે ચાલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે, ઓકે ચાકુ દેખાય છે, ચાલો હવે સ્ક્રીનશોટ લઈ લ્યો। ચાલો હવે આગળ વધીએ, બીજી સંભાવના આપણે કીધી છે કે બીજી સંભાવનામાં કીધું છે શું કીધું કે બે વ્યક્તિ